जवा दे दे भी मन जवा दे एक मिनट जवा दे दे जरा हाँ हाँ आओ इन दादो को भी हाँ हाँ इसलिए आओ
સમજ પડે ને, સમજણ પડે ને, સમજણ પડે એને કહેવાય. પણ આવું ના હોય આજના જમાનામાં, આજના સમયમાં એવું કઈ એવું કહેવા વાળા છે કે આવું ના હોય. પેલા જીવતી હોય ને ભાઈ, જીવતી અને જીવતી ભર્યું હોય ને કદાચ નવી ભાઈની વાત કરે ને તો એને ફાળ પડી જાય, મરી જાય. અને જીવતી ભાઈ હોય ને એટલે એ કે જૂની કે હું મરી જાઉં ને, વસર લાવ્યો એના પહેલા લાવતા નહીં. ઋષિમાં જીવતા જીવ, જીવતા જીવ ભયરું લાવવાનું કોઈ રજા ના આવે. પણ બાળક ના થાય ને તે છતાંય રજા ના આવે. પણ બાળક ના થાય એટલે બીજા મોરશો એને ટોર્ચર કરીને મેણા મારી, અને મેણા મારીને લાભ બીજી ભાઈ લાવવા માટે મજબૂર કરી નાખી. તમારી દાદી મજબૂર કરી, મજબૂર કર્યા પછી બીજી લાવવાની રજા આવી. પણ મનથી રજા આવી લઈને જે આવું મારા શબ્દ કદાચ ઓળખે ને તો ઓળખાણ મોસ્ટ ખબર પડી જાય. જૂની જૂની ભાઈ, જૂની ભાઈ ને જૂની ભાઈ મરી જાય ને અને એની રશિયા થઈ જાય, રાખ થઈ જાય ને તાણે બીજું લાવવાની ઈચ્છા થાય. અને એમાં બાર બે ત્રણ વર્ષ થાય ને ત્રણ આદમી લાવે જૂની ભાઈ ની યાદો ભૂલે ત્યારે. અને આ તો જીવતી હતી નવી લાયા. શું જૂની ને સુનેહા કો નહીં લાગ્યો હોય, શું એને દુઃખ નહીં લાગ્યા હોય. આજની દીકરીઓ હોય ને એને બે ઘર ત્રણ ઘર થાય તો વાંધો નહીં આવતો. પણ જૂની તો પેલા ટૂંકી મળી જાય, કુવામ પડે હવાળો કરે, કુવામ પડી જાય, બે ઘર કરવાના થાય એટલે. અને આ જે ડોશી શું ખોટું નહીં લાગ્યું હોય ત્યાં ભાઈ, શ્રી શંકરની દીકરીને ખોટું નહીં લાગ્યું હોય ત્યાં સ્વામી મૂળજી અને મોશી કહેવાય સ્વામી આજે 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 દીકરીને ખોટું લાગ્યું. અને દીકરી વિચાર કરી કે માં માં મારી વસ્તી થતી નહીં, આજ મારી વસ્તી થતી નહીં ને એટલે આજ બીજી બહેરી લાવવા બાપ. અને તારે રો પકડ બહુ રોઈ, તમારા બાપ ને ઝોપડી નું જીવો પીને બિહારી ગોટા ખોટું આવી હારું આવી એવો માસ તમારું ખોટું કહેવાય. ઝોપડી બિહારોની હતી પણ ઝોપડીનો ન્યાય તો હતો પણ આવું કોઈને કીધું નહીં કે શંકરની ઝોપડી અને એમાં જૂના ભૈરાની ઝોપડી દીકરાવા જૂના ભૈરા પ્યોરની ઝોપડી દીકરા અને જૂના જૂના ભાઈની પ્યોરની આઈ શામ એમ બતાવ્યું તમને કે જૂની ભાઈનો નેહાકો અને એને એને યાદ કરી મારા પ્યોરની ઝોપડી માથા મહા આજ મારા ભારત થતા નહીં ને એટલે મારો ઘરવાળો નવી લાયો એ તારી પ્યોરની માતા હાવ પૂરી નાઈ છો. આ તમારો ઝોપડીનો ન્યાય અને આ ઝોપડીનો નડતર ચોખા લઈશ, એક મોટી ચોખા અને એક 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 અથવા બોસ ચમચી
થર્ડ નોગ જે ભેગી અને મિક્સ કરી અને ડીશમાં અથવા થાળીમાં બાટકીમાં તારી દાદીના નોગથી મેળજે અને મેળી અને પ્રાર્થના કરજો કે હે દાદી, મારા દાદાએ ગલતી કરી અને તમારો જીવ વાળે તો ને એ બદલા આ અનાજ મૂકીશ અને હમણાં માફ કરો, અમે માફી માંગીશ અને એ માફ કરશે એ ઝોપડી કોનો કોણ ઉભી છે અને એ ઝોપડી તમારી દાદી ઝોપડીને કહેશે કે મારી વસ્તી માફી માંગે છે, માફ કરી દે ઝોપડી, એ ઝોપડી માફી માફી માગશે એટલે માફ કરશે અને માફ કરશે ને એની પાસે બીજો પ્રશ્ન ઉભો થાય, બીજો પ્રશ્ન ઉભો થાય તમારી માતાઓનો, તમારી કાળકાનો, તમારી કાળકા તમને વિરોધ કરશે, તમારી કાળકા એવું કહેશે કે આ ઝોપડીને, આ પિયરની ઝોપડી, આ શંકરની ઝોપડીને બિહારી ઇચ્છમ, આ તમારી કાળકા માતા તમને ઝઘડો કરશે અને આ ઝઘડો તો ચાલે જ છે અત્યાર સુધી, એટલે તો કાળકાને ઝૂપા મળતી નહીં. ઝોપડી માતા ને બિહાડી ને ઈ બદલા હું તને માફ કરું છું, ઝોપડી ને બિહાડી ઈ બદલા માં માફ કરું છું અને હવે પાછા ઝોપડી જોડે અને ઝોપડી કે માં હવે તમારા ઠેકાણે જાઉં તો ઝોપડી કે હું તો ના જાઉં, પછી તમે ફસી જાય તમારો કોઈ આરોગ્ય ભાઈ કેવું સીધું લાગ્યું, છેલ્લે અટકી જા, છેલ્લે અટકી જા, તમને લાગે પતી જશે ના પતે ઝોપડી બિહાર લીધી, હવે આ ઝોપડી તમારી માતાઓ, તમારી મહાકાળી માતાઓ, તમારી જેટલી માતાઓ આ ઝોપડીનો વિરોધ કરશે તારી, આ ઝોપડીનો વિરોધ કરે એટલે ઝોપડીના અને મહાકાળીના તમારી માતાઓના ઝઘડા એટલે તમે લાવો જેટલું મારો બાર, તમે લાવો એટલું મારો બાર, તમારા ઝઘડા 100 મહિને 12 મહિને મોટા વિઘન આ ઝોપડી નાખે. ઝોપડી એક બાજુ કહેશે હું તો નેહાકામો ન્યાય લેવા આવ્યું, નેહાકામો નેહાકામો તમારા બાપ દાદાએ એ તારે બિહાડવાની જરૂર નથી, પણ એ ઝોપડી માતાના મોમાં ઘડીના ઘેર, શંકરના ઘેર જઈ અથવા ડોશીને જીવતી જીવતી નહીં, જૂની દાદીને જીવતી જીવતીને માફી માગી હોત ને પગે પડી ગયો હોત ને, પણ દાદો અહંકારી હતો, હા ભાઈ અહંકારમાં ભરેલો હતો, ચરબીનો ભરેલો હતો અને એટલે દાદીની માફી માગી નહીં અને એ દાદી એ સમાધાન કરી દીધું હતા આજે આ વારો ના આવે, પણ મોકરા એ દાદી દુઃખી થયા ને એટલે ગુવા લાવી ઝોપડી બિહાડી, એ શમ તો અમારે નમવું ના પડે, પિયર પક્ષ સ્વરણ નમવું ના પડે અને દાદીને નમવું ના પડે, ઘરવાળી તો કોણ નમે, એટલે લાય સુધી સમાધાન કરતું ઝોપડી દેહાતું ને એટલે ઝોપડી નડે નહીં, પણ ઝોપડી નડે નહીં શમ, ઝોપડી તો પોતું હું તો ને હાથોનો વ્યવહાર લેવા જો આવીથી ને આવીથી બધી માતાઓ તમારી દરેકની વાત કરું છું, કદાચ તમારી માતાઓ તમે અરજી કરી હોય અને કોઈના દુશ્મનના તો જઈ હોય અને એ માતા દુશ્મન તમારી માતાઓ બેહાડે ને તો તમારી માતાઓ તમે પૂછો નહીં. હું તો રસ્તો બતાવું છું, રસ્તો બતાવું છું, ઝોપડી માતા બિહાડો તમે બિહાડેલી અને એ પ્રમાણે પ્રાર્થના કરો છો ને એને ઉઠાવી છે અમને વાત લાવી દીધી તો મહાકાળી માતા ની માફી માંગો અને એવો દંડ નક્કી કરજો, મા કાળકા અમારા બાપ દાદા બિહાડી ઝોપડી એટલે તને બદલામાં અમે આ કચરું નાખી શકલાની અને એ પૂનદાન તને થાય, દાદાએ ગલતી કરી બિહાડી એ અને દાદીની પ્રાર્થના કરતું જૂની દાદી કે માં અમારા માં તું જીવતી હતી દાદી, તને દીકરા થતા નતા, માં તું વજની હતી અને બીજી ભાઈ લાયા એટલે તને દુઃખ લાગ્યું, એના બદલા માં અમે હવામાં તોડા નાખશું, એક ગલતીના દાદીની ગલતી દાદાએ કરી હવામાં દાદાએ ઝોપડી માતા બિહાડી ન હવામાં માં બિહાડાય નહીં, તને ન્યાય આવવો પડે, ન્યાય છે તો માફી, પૈસા પૈસા લીધા નતા શંકરના એટલે પૈસા લેવા એ પૈસા હોય નહીં, ખાલી માફી બિહાર જોડી અને વધારાનો ચક્રો ચણ નાખો,
झोपड़ी उठावा देसी चम बिहारी मैं भाई મારો છોકરો મારો ડોહો ગોડો હતો અને ગોડો હતો ને એને તમે હાર દીધી એને ખબર નથી લોભી લાલચુ હતો એ રાજી કરો એના પેલા પૂરા રાજી કરશો જૂની દાદી આ દીક્ષો થી ઉભું થયું જૂની દાદી થી જૂની દાદી ના ઉભું અલગ અલગ ગુના બન્યા છે.